ના વરાછા ખાતે ગાયત્રી ખમણની ગલીમાં એક આંગણિયા પેઢીના કર્મચારી પર લૂંટ ચલાવવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। અંદાજિત 15-20 લાખનો મુદ્દામાલ લૂંટી લેવાયની આશંકા સેવાઈ રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના વરાછા વિસ્તારના ગાયત્રી ખમણની ગલીમાં નટવર ચીનુ પટેલ આંગણિયા પેઢીના ડિલિવરી મેન સતીશ રોડ પરથી ડિલિવરી દેવા પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન અજાણ્યા લૂંટારુઓએ તેમના પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આંગણિયા પેઢીમાં મુંબઈ અને નવસારીથી માલ આવ્યો હતો, જેમાં 15 જેટલા કવર હતા અને 5 જેટલા હીરાના પેકેટ હતા। તમામ મુદ્દા માલ અંદાજિત 15-20 લાખ હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું। હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતના વરાછા વિસ્તારમાં એક આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો કિસ્સો સામે આવ્યો છે। જે રીતના વરાછા રોડમાં દિવાળી નજીક આવતા દર વર્ષે લૂંટની ઘટના બનતી હોય છે અને દર વર્ષે કહી શકાય કે જે રીતે આંગણિયા પેઢીના કર્મચારીનું ટાર્ગેટ બનાવવામાં આવતું હોય, તે રીતે સુરતમાં આજે એક ફરી લૂંટ થઈ છે। દિવાળી પણ માથે છે અને આંગણિયા પેઢીનો કર્મચારી જે છે તે નવસારી અને બોમ્બેથી આવેલા તમામ આંગણિયા જે છે તેની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો। તે દરમિયાન આ રોડ પર તેમને લૂંટી લેવામાં આવ્યો છે અને તેમની પાસે અંદાજિત 15-20 લાખનો માલ હોય તેવું સામે આવી રહ્યું છે। જે રીતે કવરો હતા, સાથે હીરાના પેકેટો પણ હતા। જે હીરાના પેકેટો છે તેની ડિલિવરી કરવા માટે તે જઈ રહ્યો હતો ત્યારે આ વિસ્તારમાં તેમને લૂંટી લેવામાં આવ્યો છે। હાલ પોલીસ ઘટના સ્થળે છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચે છે। જે રીતે તમામ દિશામાં આરોપીઓને પકડવાના જે છે તે ચક્રો ગતિમાન કર્યા છે, જે રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કહી શકાય કે જે રીતે લૂંટનું આખું પ્રકરણને જે અંજામ આપવામાં આવ્યો છે તેમાં વ્યક્તિ જે છે આરોપી વ્યક્તિ જે છે બાઇક પર નીકળ્યો હતો અને આરોપીઓ દ્વારા તેમને લૂંટી લેવામાં આવ્યો છે। જે રીતના કહી શકાય કે એક બંધ બેસતું એક પ્લાન મુજબની આ ઘટના છે। જે રીતે આંગણિયાનો કર્મચારી અહીંયાથી પસાર થયો અને તેમને લૂંટી લેવામાં આવ્યો ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ તો આ તમામ ઘટના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।